જયંતિભાઈ નાથભાઈ પરમાર ગામ બામણવાડ. બે મહિના અગાઉ પેલા વરઘોડાની બાબતે ઝઘડો થયો, એમાં મારા ભત્રીજાને માર માર્યો હતો. એ મારના અનુસંધાને માનસિક ટેન્શનમાં રહેતો, ઘરની બહાર નહોતો નીકળતો, એને કંઈ સૂઝતું નહોતું. અને એ ત્રાસ, એ માનસિક ત્રાસથી એને આ પગલું ભર્યું. ના, વાત બાત એમને કરી નથી. ટેન્શનમાં જ રહેતો હતો. બે મહિનાથી એમને પોલીસની પહેલાં અગાઉ કેસ થયેલો છે. જામીન પડે, લોકોને છૂટા કાઢ્યા. નિકુંજ કુમાર લીંબાભાઈ રાઠોડ, અનુસૂચિત જાતિ વિભાગ, અરવલ્લી જિલ્લો, કોંગ્રેસ સમિતિ ચેરમેન છું. અગાઉ બે મહિના પહેલા વરઘોડા બાબતે રાકેશ કુમાર, વિનોદભાઈ પરમાર, જે અનુસૂચિત જાતિ સમાજના હોય, વરઘોડો કાઢવા બાબતે જે ઝઘડો થયેલો એના સામે ફરિયાદ પણ થયેલી. અને એ ફરિયાદના અનુસંધાનમાં આ ફરિયાદી એકદમ સતત માનસિક તણાવમાં અને ઘરમાંથી પણ બહાર નીકળતા એ ગભરાતા હતા. અને જ્યારે જ્યારે ગામમાં જઈને આવતા ત્યારે પરસેવે રેપઝેપ થઈ જઈને ઘરના લોકોને એમ જ કહેતા કે મને અમુક લોકોનો આ ત્રાસ છે અને આ લોકો મને ધમકી આપે છે. એ સતત માનસિક અવસ્થાના કારણે આ અનુસૂચિત જાતિ સમાજના, દલિત સમાજના આજે એક ઉછળતા યુવાને પોતાનો જીવ હોમી દઈ અને પોતાની આત્મહત્યા કરી છે, એ માત્ર ને માત્ર આ અનુસંધાનમાં જ આ બનાવ બનેલો છે એવું અમારું દ્રઢપણે માનવું છે. અમારી એક માંગ છે કે આમાં પોલીસ પૂરેપૂરી તપાસ કરે, સીબીઆઈ જાંચ કરવી હોય તો પણ સરકાર આમાં લઈ અને આ અગાઉ જે બનાવો જે બનેલા છે વરઘોડા બાબતે એમાંથી બોધપાઠ લઈ અને અગાઉ આ સરકાર પૂરેપૂરી તપાસ કરી અને અનુસૂચિત જાતિ અને દલિત સમાજના લોકોને ન્યાય મળે અને સરકાર તેની પૂરી તાકાતથી કાયદો અને વ્યવસ્થા પૂરેપૂરી અમલમાં આવે અને આવા જે સમાજ વિરોધી જે તત્વો છે એમને પૂરેપૂરી સજા થાય એવી અમારી માગણી છે.